ચંદ્રગ્રહણને લીધે અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ લોકોમાંથી દૂર થાય અને લોકો ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક નજરથી સમજી શકે તે માટે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ દ્વારા ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રગ્રહણ જોવાની બીમારી થઈ જવાય વગેરે આ અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ લોકોમાંથી દૂર થાય અને લોકો ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક નજરથી સમજી શકે તે માટે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડોક્ટર સુજાત વલી દ્વારા ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે તેનું વિડીયો ઓડિયો ફિલ્મ બતાવીને સમજાવવામાં આવ્યું હતું અને દૂરબીનથી અથવા નરી આંખેથી ચંદ્રગ્રહણ કેવી રીતે જોવું તેની સમજ આપવામાં આવી હતી. આજે એક સાથે બ્લુ મૂન, રેડ મૂન અને ખગાસ ચંદ્રગ્રહણની ત્રણેય ઘટનાઓને એક સાથે નિહાળી શકાશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આજે સાંજે 6:21 ચંદ્રગ્રહણ શરૂ થશે અને 7 કલાકે સંપૂર્ણ દેખાશે અને 7:38 સુધીમાં ગ્રહણ ખુલી જશે. લોક વિજ્ઞાન કેન્દ્રમાં આ લોક જાગૃતિના કાર્યક્રમને લીધે લોકોમાં ખૂબ જ જાગૃતિ આવેલી દેખાતી હતી. 31 જાન્યુઆરીએ ત્રણ ઘટનાઓ, ચંદ્રગ્રહણની ત્રણ ઘટનાઓ એક સાથે થવાની છે. આવી ઘટના સરેરાશ 150 વર્ષના અંતરે ફરીથી રિપીટ થતી હોય છે. એનાથી કોઈ પણ માણસને, કોઈ પણ માનવીય જિંદગી ઉપર કોઈ ખરાબ અસર થવાની નથી. બ્લુ મૂન, રેડ મૂન એન્ડ કમ્પ્લીટ એક્લિપ્સ એવી ત્રણે ત્રણ ઘટનાઓ એટલે 31 જાન્યુઆરી જોવા મળવાની છે. સમાજમાં એવી અંધશ્રદ્ધા પ્રવૃત્તિ હોય છે કે જો ગ્રહણ જોવા જાય તો પ્રસૂતા હોય તો એના અંદરનું બાળક મૃત્યુ પામે અથવા બાળક બગડી જાય અથવા ખેતી જે લોકો કરતા હોય છે એમાં ખેત પેદાશ બગડી જાય, ફૂલો કરમાઈ જાય અને આરોગ્યની ઘણી બધી સમસ્યાઓ બધાને પેદા થઈ શકે એવી માન્યતાઓ પ્રવર્તે છે, તે સદંતર ખોટી છે. સમાજની અંદર ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ જેવી બાબતોને લઈને ઘણી બધી અંધશ્રદ્ધાઓ, માન્યતાઓ ઘણી બધી ફેલાતી હોય છે. જેવી રીતે કે પ્રસૂતિ હોય તો તેને ઘણી બધી બાળકમાં નુકસાન થાય, તેને બધી ઘણા બધા લોસીસ જતા હોય છે. પછી ખેડૂત હોય તો ખેડૂતોને પાકમાં નુકસાન થતા હોય છે, તેના મંદિરોની અંદર દરવાજાને તાળા મારી દીધા અને ઘરમાં બધા પેરેન્ટ્સ હોય તો પેરેન્ટ્સ બધા ઘરે કે ચલો ઘરમાં રહો, આટલા સમય દરમિયાન ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થતું હોય તે દરમિયાન આપણે અંદર બેસવું જોઈએ. તો ઘણી બધી માન્યતાઓમાં અમે પણ ફસાયેલા હતા, ઘણા ડરતા હતા કે ચંદ્રગ્રહણથી આવી બધી વિપરીત અસરો થતી હોય છે. પણ ખરેખર જ્યારે લોકીનારાયણ કેન્દ્ર ગોધરા તરફથી જાણકારી મળી, જેમ કે આ તો એક સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક ઘટના છે જે ખરેખર નિહાળવી જોઈએ, તો અમે તો પરિવાર સહ દૂરબીન લઈને નરી આંખે પણ નિહાળવાના છીએ. અશોક સામતાની સાથે CN24 ન્યૂઝ ગોધરા.